વેલકમ ફ્રેન્ડ્સ, ફરીથી તમારું સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલ ઉપર. અને આજે આપણા જીનેટિક્સ ચેપ્ટરની અંદર આપણે બ્લડ ગ્રુપિંગ જે છે એના અમુક ન્યુમેરિકલ વિશે જોવાનું છે. ઓકે, આપણે અમુક નોર્મલ ન્યુમેરિકલ તો જોયેલા જ છે, પણ આપણે થોડા ટિપિકલ ટાઈપ જે છે એક અલગ રીતે પૂછાતા જે બ્લડ ગ્રુપિંગના ન્યુમેરિકલ વિશે જોઈશું. ઓકે, ફોર એક્ઝામ્પલ તમને આ રીતે ચાર ઓપ્શન આપેલા હોય. ઓકે, ઓકે, આ રીતના ચાર ઓપ્શન આપેલા તમને એમ કહેવામાં આવે નીચેનામાંથી કોની સંતતિમાં પિતૃ પ્રકારનું રુધિર જૂથ નહીં હોય. ઓકે, તમને આ રીતે પૂછવામાં આવે છે. ઓકે, એટલે કે આમનું ક્રોસિંગ કરાવો અને અહીંયા જે સંતતિ મળે એમાં કયું પિતૃ ટાઈપનું નહીં મળે. ઓકે, ચાલો, જેમ કે આનું ક્રોસિંગ કરાવો, જેમ કે એ અને એ, તો તમને એક એ બ્લડ ગ્રુપ મળે. આ અને આ ક્રોસ કરાવો, એ બી બ્લડ ગ્રુપ મળશે. ઓકે, બીજું કોઈ બ્લડ ગ્રુપ નહીં મળે. તો એ અને એ બી એ તો પિતૃમાં છે જ. ઓકે, તો એવું જ સંતતિમાં મળી રહ્યું છે. અહીંયા ઓ બ્લડ ગ્રુપ છે, બી છે. ઓકે, તો અહીંયા બી ટાઈપનું મળશે. ઓકે, કયા ટાઈપનું મળશે? ફક્ત બી ટાઈપનું જ મળશે. ઓકે, તો બી ટાઈપનું તો પિતૃમાં છે જ, ખ્યાલ આવી ગયો છે. ઓકે, ધારો કે આનું ક્રોસિંગ થાય છે. ઓકે, આનું નાનું ક્રોસિંગ કરાવો તો તમને એ બી મળે. ઓકે, આનું નાનું ક્રોસિંગ કરાવો તો પણ એ બી મળે. આનું નાનું ક્રોસિંગ કરાવો તો તમને શું મળશે? તો બી મળશે. શું મળશે? આનું નાનું ક્રોસિંગ કરાવો તો પણ તમને શું મળે? બી બ્લડ ગ્રુપ ટાઈપ મળે. ઓકે, હવે આર્યુઆ આના ક્રોસિંગ કરાવો તો તમને એ બ્લડ ગ્રુપ મળે. ઓકે, આના ક્રોસિંગ કરાવો તો તમને શું મળે? બી બ્લડ ગ્રુપ મળે. ઓકે, ચાલો, હવે તો આપણો આન્સર શું આવશે? ચાર નંબર. કયો આવશે? ચાર નંબર, કે એ અને બી પિતૃમાં ક્યાંય એ બ્લડ ગ્રુપ છે? ના. બી બ્લડ ગ્રુપ છે? ના. સંતતિમાં પિતૃ કરતાં અલગ જ પ્રકારનું બ્લડ ગ્રુપ મળે છે, તો તમારે આ આન્સર ટીક કરવો પડે. ઓકે, તો બ્લડ ગ્રુપિંગની અંદર તો ઘણા બધા વેરિયન્ટ બની શકે છે. ઓકે, ચલો બીજો એક જોઈએ, કે રુધિર જૂથ જે છે બરાબર, એના અલીલ સાથેનો સંબંધ માટે કયું વિકલ્પ સાચું હશે? ઓકે, ચાર ઓપ્શન તમને આપવામાં આવે છે. આઈ એ ગ્રેટર દેન આઈ બી, સ્મોલ આઈ. ઓકે, આઈ એ ઇઝ ઇક્વલ ટુ આઈ બી ગ્રેટર દેન સ્મોલ આઈ. ઓકે, આઈ બી ગ્રેટર દેન આઈ એ ઇઝ ઇક્વલ ટુ સ્મોલ આઈ. ઓકે, ચોથા નંબરનું છે, આઈ બી ગ્રેટર દેન આઈ એ ઇઝ ઇક્વલ ટુ સ્મોલ આઈ. ઓકે, અહીંયા આપણે લખી દઈએ. ઓકે, ચાલો, આનો આન્સર કોણ આપશે, કે સાચો જવાબ કયો આવશે? ઓકે, ચલો, તો આપણે રિલેશન ગોતવાનો છે. તમને ખ્યાલ છે કે આઈ એ જે છે એ સ્મોલ આઈ ઉપર કેવો છે? પ્રભાવી છે. આઈ બી છે એ પણ સ્મોલ આઈ ઉપર કેવો છે? પ્રભાવી છે. ઓકે, પરંતુ જ્યારે આઈ એ અને આઈ બી ભેગા હોય ત્યારે બંને સરખી રીતે એક્સપ્રેસ, અને કે આઈ એન આઈ બી સરખા છે, તો આર્યુ આ છે. ઓકે,
અને અહીંયા ગ્રેટર દેન સ્મોલ આઈ એટલે એ એમના ઉપર કેવા છે પ્રભાવી છે. તો સાચો જવાબ, તો એમના રિલેશન માટેનો સાચો આન્સર અરે વાહ આવશે. ઓકે, ખ્યાલ આવી ગયો બધાને? ચાલો હવે આપણે આગળ જોઈએ. ચલો બીજા અમુક ન્યુમેરિકલ જોઈએ. તો એક્ઝામની અંદર આ ટાઈપના ન્યુમેરિકલ આવી શકે છે. ચાલો હવે આપણે, ધારો કે કોઈ એક છોકરી છે, ફોર એક્ઝામ્પલ કે મમતા નામની છોકરી છે, એને બે ભાઈ છે. ઓકે ચાલો, હવે જે મમતા જે છે એનું બ્લડ ગ્રુપ બી છે. મમતાનું રુધિર જૂથ કયું છે? ઓકે, હવે એને બે ભાઈ છે, એમાં એક ભાઈ છે બરાબર છે, એનું બ્લડ ગ્રુપ અહીંયા આપી દીધું છે એ અને એ બી. ઓકે, એક ભાઈનું એ છે, બીજા ભાઈનું એ બી છે. તો આપણે પિતૃઓ જે છે એના રુધિર જૂથ શું હોઈ શકે? ઓકે, વિડીયો સ્ટોપ કરી અને તમે તમારો આન્સર જણાવી શકો છો. ઓકે ચાલો, આપણે ઓપ્શન પણ આપીએ છીએ અહીંયા કે પિતૃ આ ટાઈપનું હોય કે આ ટાઈપનું હોય, આ ટાઈપનું હોય કે આ પ્રકારનો જીનો ટાઈપ હશે, આ ટાઈપનો હોય કે આ જીનો ટાઈપ હશે. ઓકે, કે પછી આ ટાઈપનો હોય. ઓકે, ચાર ઓપ્શન છે. જે છોકરી છે એનું બ્લડ ગ્રુપ બી છે, એને બે ભાઈ છે, એક ભાઈનું બ્લડ ગ્રુપ એ છે, બીજાનું એ બી છે. ઓકે, તો એના પિતૃઓના જે રુધિર જૂથ છે એનો જનીન પ્રકાર આપણે કહેવાનો છે. ઓકે, કે એક પિતૃનું રુધિર એનો જીનો ટાઈપ આ હશે ને એક આ હશે. ઓકે, તો સાચો આન્સર તમે એનાલિસિસ કરશો તો કયો આવશે? આ મળશે. દેખો, આનું તમે કોમ્બિનેશન કરો બરાબર છે, આનાથી એ બ્લડ ગ્રુપ મળશે. ઓકે ચલો, આનાથી એ બી મળશે. ઓકે ચલો, મળે છે બી મળશે. તો કે હા, આનાથી બી પણ મળશે. ઓકે, તો પહેલા નંબરનો રાઈટ આન્સર આવશે. ઘણીવાર આ રીતના ડાયરેક્ટ ખ્યાલ ના આવે તો તમે આ લખી શકો છો કે જે પણ, ધારો કે આ મમતા છે એનું બ્લડ ગ્રુપ ધારો કે બી છે, તો આપણે નોર્મલી વિષમ યુગ્મી પહેલાં લખીએ. શું લખીએ? વિષમ યુગ્મી પહેલાં લખીએ. ઓકે, તો આના ઉપરથી એક વસ્તુ તો ખ્યાલ આવી જ જાય બરાબર છે, કે એક સ્મોલ આઈ એ આવેલું જ છે. ઓકે, હવે બે ભાઈ છે એમાંથી એકનું બ્લડ ગ્રુપ એ છે, એ બી છે. કેવું છે? એ બી છે. ઓકે, તો એના ઉપરથી એક વસ્તુ એ તો ખ્યાલ આવી જ જાય કે ગમે તે પેરેન્ટ્સ જે છે એક બી વાળું હશે. કયું હશે? બી બ્લડ ગ્રુપ વાળું હશે. ઓકે, તો એ પણ આપણને ખ્યાલ આવી જાય. ધારો કે બીમાં આ ટાઈપ પણ હોઈ શકે અને આ ટાઈપ પણ હોઈ શકે. ઓકે, એમાં પણ આપણે વિષમ યુગ્મી લખી દો, કદાચ આ પણ હોઈ શકે અને આ પણ હોઈ શકે છે. ઓકે, હવે તો પછી એક એ આ બાજુથી આવે છે, પેલા એ બ્લડ ગ્રુપ પણ છે બરાબર, એકને આ છે ને એકને આ છે. ઓકે, તો અહીંયા એ વાળું જ લખવું પડે. આપણે આ વિષમ યુગ્મી લખીએ, શું લખીએ? ઓકે, તો અહીંયાથી આ રીતની પોસિબિલિટી શક્ય છે. તમે આ રાખો તો પછી શક્યતા નથી, તો પછી એ બી બ્લડ ગ્રુપ મળે નહીં. ઓકે બરાબર છે, તો આ રીતના તમે કેલ્ક્યુલેશન કરી શકો છો બરાબર, અને અમુકને ડાયરેક્ટ આઈડિયા પણ આવી જતો હોય છે.
ओके तो आना ઉપરથી અંદાજો લગાવી દેવો પડે. આપણે પહેલા જ કીધું પહેલા વિષમ યુગ્મ મૂકવાના જેથી કરીને તમને આઈડિયા વધારે આવે. ઓકે બીજું એક ન્યુમેરિકલ જોઈએ. ચાલો કોઈ એક વ્યક્તિ છે બરાબર છે એનું રુધિર જૂથ 20. ઓકે તેને બે પત્નીઓ છે. કેટલી પત્નીઓ છે? બે. ઓકે એમાં એક પત્ની જે છે એને બે બાળકો થાય છે બરાબર. એમાં એક બાળકનું બ્લડ ગ્રુપ બી છે, બીજાનો ઓ છે બરાબર. આ એની સંતતિઓ દર્શાવી. બીજી પત્ની જે છે એને પણ બે બાળકો છે. ઓકે એનું એક બાળક છે એ બ્લડ ગ્રુપવાળું છે અને બીજું એ બી બ્લડ ગ્રુપવાળું છે. તો આપણે જે પણ પત્ની એક અને પત્ની બે એના રુધિર જૂથ અનુક્રમે કયા હશે, એના રુધિર જૂથ અનુક્રમે કયા હશે. ચાર ઓપ્શન પણ અહીંયા આપી દઈએ છીએ કે એક પત્નીનું પહેલી પત્નીનું બ્લડ ગ્રુપ બી હશે. ઓકે બીજું ઓપ્શન છે બી અને એ, કે બીજી પત્નીનું ઓ બી અને એ હશે, કે એક પત્નીનું બી હશે બીજાનું એ હશે. ત્રીજું ઓપ્શન છે કે ભાઈ ઓ અને બી હશે. ચોથું છે કે ભાઈ એક પત્નીનું એ બી હશે ને બીજીનું એ હશે. તમે તમારી રીતે ટ્રાય કરી શકો છો. ઓકે આપણે હવે જોઈએ. ચાલો એક વ્યક્તિ છે એનું બ્લડ ગ્રુપ બી છે, બે પત્નીઓ છે, બહુ જ નસીબદાર માણસ છે કે બે પત્નીઓ છે. ઓકે ચાલો અમુકને એક પણ નથી હોતી, અમને બે પત્નીઓ છે. ઓકે એકદમ નસીબદાર વ્યક્તિ છે. ચાલો એક પત્નીને જે બે બાળકો થાય, એકનું બી બ્લડ ગ્રુપ છે બીજાનું ઓ છે, બીજી પત્ની છે એને બે બાળકો થયા એને પણ એકનું બ્લડ ગ્રુપ એ છે ને બી છે. ઓકે તો બંને પત્નીઓના બ્લડ ગ્રુપ કયા હશે? ચાલો હવે દેખો પિતા જે વ્યક્તિ છે એ તો બી ટાઈપનો છે. હવે આપણે હંમેશા શું કીધું, તમારે વિષમ યુગ્મી પહેલાં મૂકવાનું. આપણે મૂકી દીધું વિષમ યુગ્મી ટાઈપ. કયો ટાઈપ મૂકી દીધો? આઈ બી સ્મોલ આઈ. કયો મૂકી દીધો? આઈ બી સ્મોલ આઈ. ઓકે હવે દેખો કે અહીંયા પત્નીઓ જે છે બરાબર. હવે ધારો કે પહેલાં માટે વિચારીએ કે એને બે બાળકો છે, બી બ્લડ ગ્રુપવાળું છે અને એક ઓ. ઓકે તો સંતતિમાં એક ઓ બ્લડ ગ્રુપવાળું છે. કેવું છે? ઓ બ્લડ ગ્રુપ. એટલે ઓ બ્લડ ગ્રુપ એટલે આ ટાઈપ. એક બી બ્લડ ગ્રુપવાળું છે એટલે આ ટાઈપ. ઓકે તો અહીંયા આ બ્લડ ગ્રુપ કયું હશે? આઈ બી સ્મોલ આઈ જ હશે. કયું હશે? પહેલી પત્નીનું બ્લડ ગ્રુપ કયું હશે? બી. તો જ આ શક્યતા બને સ્મોલ આઈ, આ શક્યતા. તો જ એના બાળકનું બ્લડ ગ્રુપ બી આવે. ઓકે ચાલો તો અહીંયા પહેલું બી વાળું તો આવે જ. ઓકે હજુ આગળ જોઈએ બીજી શક્યતા. બીજામાં જે બાળક છે, ચલો પતિ પરમેશ્વર તો ફિક્સ છે, બી બ્લડ ગ્રુપવાળા છે. ઓકે આપણે એને વિષમ યુગ્મી રાખવાનું. ઓકે ચાલો ઝડપથી જવાબ આવી જાય. ચાલો પછી ઓકે બાળકનું બ્લડ ગ્રુપ આપી દીધું છે આઈ એ અને આઈ બી. ઓકે તો એ બી બ્લડ ગ્રુપ માટે તો આ જ પોસિબિલિટી છે. ચાલો અહીંયા બીજું બ્લડ ગ્રુપ એ છે તો આને આપણે વિષમ યુગ્મી રાખવાનો આઈ એ સ્મોલ આઈ. હવે અહીંયા બીજી પત્નીનું બ્લડ ગ્રુપ કયો રાખો તો આ શક્યતાઓ બને? તો આપણે દેખો અહીંયા બી તો આવે જ છે, એ વાળું રાખવું પડે. શું રાખવું પડે? એ વાળું. તો ધારે કે આર્યુ રાખી દઈએ. ઓકે તો આ શક્યતા છે. ધારો કે આ રાખો એ માટે. ઓકે તો પણ ચાલે બરાબર. ટૂંકમાં આમાં બ્લડ ગ્રુપ કયું મળશે?
કે એકનું બી હશે અને બીજાનું એ હશે. ઓકે, તો આ રીતના પ્રશ્નો જે છે એક્ઝામની અંદર પૂછાઈ શકે છે. નોટ ડાઉન તમે કરી શકો છો. એકદમ ઇઝી ક્વેશ્ચન છે. ઓકે, હવે આપણે અમુક બીજા પ્રશ્નો જોઈએ. તો એક બીજું તમારે ધ્યાનમાં રાખવાનું એ છે કે જે બ્લડ ગ્રુપ જે છે એના માટેના જે રંગ જનીનો જે છે એ નવમા નંબરના રંગસૂત્ર ઉપર છે. કોના ઉપર છે? નવમા નંબરના રંગસૂત્ર ઉપર. ઓકે, એ પણ તમે નોટ ડાઉન કરી દેજો. બ્લડ ગ્રુપ જે છે એના માટેના જનીનો આપણા કયા રંગસૂત્ર ઉપર આવેલા છે? ઓકે, રુધિર જૂથ માટેના ઓકે જનીનો નવમા રંગસૂત્ર ઉપર છે. કયા રંગસૂત્ર ઉપર છે? 9 નંબર. ઓકે, હવે આપણે એક નવો ટોપિક સ્ટાર્ટ કરીએ છીએ. લિથલ જનીન. ઓકે, લિથલ એટલે એકદમ ઘાતક, ઘાતક જનીન. ઓકે, હવે દેખો કે ઘાતક જનીન કોને કહેવાય. ચલો, કે એવો જનીન કે જેના કારણે સજીવનું મૃત્યુ થાય, કે કોઈ સજીવ છે એને એવો જનીન મળે જેના કારણે એનું શું થાય? મૃત્યુ થાય, એને કહેવાય લિથલ જનીન, ઘાતક જનીન. ઓકે, હવે હંમેશા ઘાતક જનીન છે, લિથલ જનીન, એ કોઈ દિવસ આપણને વારસામાં મળતું નથી. એ હંમેશા મ્યુટેશન દ્વારા બને છે, આપણી અંદર જ વિકૃતિ થાય છે, બરાબર છે? અને વિકૃતિના કારણે એ પછી વ્યક્તિ વધારે સમય જીવી શકતો નથી. તો આવા પ્રકારના તો લગભગ 15 થી 17 વર્ષ કે અથવા નોર્મલી એની પ્રજનન ક્ષમતા સુધી પહોંચે એની પહેલાં એ વ્યક્તિનું શું થઈ જાય છે? મૃત્યુ થઈ જાય. એટલે સ્વાભાવિક છે, એ વય સુધી પહોંચતો જ નથી, તો એના દ્વારા એની સંતતિમાં લિથલ જનીન જવાની શક્યતા બહુ જ ઓછી છે. ઓકે, તો મોટેભાગે વારસામાં મળતું નથી, એ વિકૃતિ દ્વારા પેદા થાય. કોના દ્વારા થાય છે? ઓકે, તો જે જનીનની અસરથી વ્યક્તિનું મૃત્યુ થઈ જાય. ઓકે, ચાલો, તો આનું જે સંશોધન જે છે એ ખાસ કરીને લ્યુસિન ક્યુનોટ નામના વૈજ્ઞાનિકે કરેલું. કોને? લ્યુસિન ક્યુનોટ. ઓકે, એનું વ્યાખ્યા લખી કે જે જનીનના કારણે જે તે વ્યક્તિ છે એનું શું થઈ જાય? મૃત્યુ થઈ જાય. ઓકે, આણે સૌપ્રથમ ઉંદરની અંદર આનો અભ્યાસ કરેલો. ઓકે, કોની અંદર? ઉંદરની અંદર આનો અભ્યાસ કરેલો. ઓકે, ઉંદરની અંદર જે કોટ કલર માટેના જે જનીનો હોય છે એના ઉપર એમણે અભ્યાસ કર્યો. ઓકે, હવે એની અંદર કેવું હતું થોડુંક તમને જણાવી દઈએ. કોટ કલર કે પીળા અને સફેદ. ઓકે, પીળા માટે કેપિટલ વાય કેપિટલ વાય, આના માટે સ્મોલ વાય સ્મોલ વાય. ઓકે, આ પિતૃ અને F1માં, તો F1ની અંદર બધા જ આ પ્રકારના મળે છે. ઓકે, તો પીળા પ્રકારના કોટ ધરાવતા ઉંદર મળશે. એનું સેલ્ફ ક્રોસિંગ કરાયું. ઓકે, સેલ્ફ ક્રોસ કરાવો એટલે એવા ટાઈપના જોડે. ઓકે, તો અહીંયા જે 4 ટાઈપના જીનોટાઈપ મળશે એમાં એક F2BD માં કેપિટલ વાય કેપિટલ વાય. ઓકે, કેપિટલ વાય સ્મોલ વાય કેપિટલ વાય સ્મોલ વાય. ઓકે, અને સ્મોલ વાય સ્મોલ વાય. ઓકે, ચાલો, હવે
નોર્મલી એફ ટુમાં જે રેશિયો છે મેન્ડલના નિયમ અનુસાર કેવો મળે છે, 3:1, કે ભાઈ 3 પીળા મળે છે અને 1 કેવું મળે છે, કેવું મળે છે અહીંયા સફેદ, કેવું મળે છે સફેદ. ઓકે, પણ એને રેશિયો મળ્યો 2:1, કેવો મળ્યો, આના બદલે કેવો રેશિયો મળ્યો, 2:1. એક ક્યાં ગયો, તો આ જે હતું આ ઉંદરનું મૃત્યુ થઈ ગયું હતું. શું થઈ ગયું હતું, મૃત્યુ થઈ ગયું હતું. ઓકે, તો રેશિયો કેવો આવી ગયો, 2:1 રેશિયો આવી ગયો. કેવો રેશિયો આવી ગયો, 2:1. પેલો એક જોવા જ ના મળ્યો તો પછી રેશિયો કેવો કહેવાય, 2:1. ઓકે ચલો, હવે લિથલ જનીન બે પ્રકારના હોય, પ્રભાવી લિથલ જનીન અને બીજા છે પ્રચ્છન્ન લિથલ જનીન. એક છે પ્રભાવી લિથલ જનીન અને બીજા છે પ્રચ્છન્ન લિથલ જનીન. ઓકે, હમણાં જ આપણે વાત કરી. ઓકે ચલો, કે આની અંદર કે મોટે ભાગે એનું વ્યક્તિ વધારે સમય ટકતો નથી. હવે પ્રભાવીમાં બે ટાઈપનું હોઈ શકે, આ ટાઈપનું હોઈ શકે અથવા તો આ ટાઈપનું હોઈ શકે. આમાં તો આ ટાઈપના જનીનો વારસામાં મળે તો જ એની શક્યતા રહેલી છે, એ તો તમને ખ્યાલ છે. તમને ખ્યાલ છે જ્યારે આવું મળે એટલે વાહક બને છે. શું બને છે, વાહક બને છે. ઓકે, 50-50% એનો અંદર આ પ્રકારનો પ્રોબ્લેમ રહે છે. ઓકે, એની અંદર આપણે અમુક ઉદાહરણ આપીએ. ઓકે, તો એનું એક ઉદાહરણ છે હન્ટિંગ્ટોન રોગ. હન્ટિંગ્ટોન ડિઝીઝ છે, આ એક ચેતાકીય ખામી છે જે આની અંદર આ પ્રકારની ખામીવાળો વ્યક્તિ 15-17 વર્ષ સુધી જ જીવે છે. હન્ટિંગ્ટોન ડિઝીઝ કયો છે, હન્ટિંગ્ટોન ડિઝીઝ ચેતાકીય પ્રોબ્લેમ છે. ઓકે, પછી તમને કદાચ ખ્યાલ હશે સિકલ સેલ એનિમિયા. સિકલ સેલ એનિમિયા, ઓકે. તમે દેખો સિકલ સેલ એનિમિયામાં કે હિમોગ્લોબિનની અંદર પ્રોબ્લેમ થાય છે, એટલે RBC જે છે એનો શેપ દાંતરડા જેવો થઈ જાય. ઓકે, હવે આપણે જે હિમોગ્લોબિન છે બરાબર છે, એમાં ધારો કે આપણને એક નોર્મલ હિમોગ્લોબિન મળ્યું, એન ફોર નોર્મલ. ઓકે, કોઈ જ પ્રોબ્લેમ નહીં, એ વ્યક્તિ એકદમ બિંદાસ લાઈફ જીવશે. ઓકે, હવે ધારો કે 50% સિકલ સેલિક મળે છે, 50% હિમોગ્લોબિન નોર્મલ છે, 50% કેવો છે, સિકલ સેલિક છે, એસ ફોર સિકલ સેલિક. ઓકે, ધારે કે કોઈ વ્યક્તિ એવું છે જેમાં સંપૂર્ણપણે એનું હિમોગ્લોબિન કેવું છે, સિકલ સેલિક. કેવું છે, સિકલ સેલિક. ઓકે, તો આ વ્યક્તિને તો કશું જ પ્રોબ્લેમ નહીં થાય. આ વ્યક્તિનું 50% HB કેવું છે, સામાન્ય છે, અને 50% HB કેવું છે, ખરાબ છે, પ્રોબ્લેમવાળું છે. ઓકે, તો કોઈ એવો વ્યક્તિ જેમાં 50% HB નોર્મલ છે, 50% હિમોગ્લોબિન ડેમેજ. ઓકે, તો તમે જો આને આપણે શું કહી શકાય, આને તમે સહપ્રભાવિતા કહી શકો કે ના કહી શકો, બરાબર છે. તો આર્યુ સહપ્રભાવિતા કે આની ઇફેક્ટ થાય છે, આની 50% નોર્મલ છે, 50% કેવું છે. ઓકે, તો અહીંયા આ વસ્તુ શું દર્શાવી છે, એક બીજું સિકલ સેલ એનિમિયાની અંદર જે પેલું વાહક છે એ શું દર્શાવે છે, કોડોમિનન્સ, સહપ્રભાવિતા દર્શાવે છે. ઓકે, એ પણ કહી શકાય. બીજું, આપણે નોર્મલી એ કેવો રોગ ગણીએ છીએ, રેસેસિવ, પ્રચ્છન્ન જનીનોના કારણે થતો રોગ છે. આવા પ્રકારનું પછી મળે તો આપણે એ વ્યક્તિ વધારે સમય જીવી શકે નહીં, આ વ્યક્તિ નોર્મલ લાઈફ જીવશે પણ એ વાહક બનશે. કેવો બનશે, વાહક તો બનશે જ. ઓકે,
तो आ प्रच्छन्न लीथल जन एटले कि नवं नथी, तमे जे रोगो भणो छो अमुक વાહકના કારણે થાય, અમુક એના કારણે થાય, ઓકે અમુક પ્રભાવી જનીન કારણે, અમુક પ્રચ્છન્ન, બરાબર. પણ જેના કારણે પછી મૃત્યુ થાય, જીવન આગળ ચાલે નહીં, એ પછી લીથલ જનીન કહેવાય. શું કહેવાય? આ મ્યુટેશનના કારણે થાય, ઓટોમેટિક થાય, બરાબર. એના માટે કશું જવાબદાર હોતું નથી. ઓકે, જે વિકૃતિ દ્વારા જ બનતું હોય છે. ઓકે, ચલો હવે આપણે એક નવો ટોપિક જોઈએ. હવે આપણે એક નવો ટોપિક જોઈએ. પ્લિયોટ્રોપિઝમ શું જોઈએ? પ્લિયોટ્રોપિઝમ, જેને આપણે કહીએ છીએ પ્લિયોટ્રોપિક જનીનો. શું કહીએ છીએ? પ્લિયોટ્રોપિક જનીનો. ઓકે, બરાબર છે કે પ્લિયોટ્રોપિઝમ કોને કહેવાય? ચલો, કે કોઈ એક જનીન છે એ ઘણા બધા લક્ષણ માટે જવાબદાર છે. એક જનીન છે અને અલગ અલગ પ્રકારના લક્ષણ માટે જવાબદાર હોય. એક જ જનીન ઘણા બધા લક્ષણોની ઇફેક્ટ દર્શાવતો હોય એને પ્લિયોટ્રોપિક જનીન કહેવામાં આવે. શું કહેવામાં આવે? પ્લિયોટ્રોપિક જનીન. ઓકે, ફોર એક્ઝામ્પલ, કે આપણે ઊંચાઈ માટેનો જનીન છે કેપિટલ ટી. કેપિટલ ટી કયો છે? કેપિટલ ટી. ઓકે, ચલો ફોર એક્ઝામ્પલ અહીંયા ટી આપણે દર્શાવે, એના કારણે ઊંચાઈ તો મળે જ છે. શું મળે છે? ઊંચાઈ. પણ કદાચ એના કારણે જે આપણા જે વાળનો રંગ જે છે એ પણ કાળો બને છે. આપણે એવું સમજવા માટે છે. એના કારણે કદાચ જે પણ આંખોનો રંગ જે છે એ આપણને ભૂરો મળે છે, બ્લુ કલરની આંખો હોય છે. તો જેની અંદર કેપિટલ ટી વારસામાં જાય છે એને ઊંચાઈ તો મળે જ છે. એનો હેર પણ કેવા હશે? બ્લેક હશે. એનો આઈ કલર પણ કેવો હશે? બ્લુ હશે. કેવો હશે? બ્લુ. ઓકે, તો આ એના મલ્ટિપલ કેરેક્ટર થયા. ઓકે, હવે ધારો કે કોઈ વ્યક્તિ આપણાથી આ બધા લક્ષણો છુપાવવા માગે છે. ઓકે, તે હાઈટ તો છુપાઈ નહીં શકે. ઓકે, પણ ધારો કે વાળનો કલર છુપાવવા માગે છે, તે શું કરી નાખશે? કે ભાઈ એકદમ સપાટ સલૂન, બરાબર છે, ટકલો બની જાય. તો એનાથી ખ્યાલ ના આવે કે ભાઈ એના વાળનો કલર કયો હશે. જ્યાં સુધી ઉગે નહીં વાળ ત્યાં સુધી તો ખ્યાલ ના જ આવે. આંખોનો રંગ એને જો ભાઈ ચશ્મા પહેરી લે એટલે આપણને કશું જ ખ્યાલ આવે નહીં. પણ જ્યારે આટલી તૈયારી કર્યા પછી આપણી જોડે આવે અને આપણે તરત જ કહી દઈએ કે ભાઈ તારા વાળ જ્યારે પણ ઉગશે એ બ્લેક કલરના જ હશે, તારી આંખો એ બ્લુ કલરની જ હશે, કારણ કે એની ઊંચાઈ જોઈને આપણે કહીએ ભાઈ તું ઊંચો છે તો આ કેરેક્ટર હશે હશે ને હશે જ. આ એક હાઇપોથિસિસ આપણે એવું મૂકી સમજવા માટે. તો એક કેરેક્ટર તમને ધ્યાનમાં આવી જાય તો બીજા કેરેક્ટરો એની અંદર હશે હશે ને હશે જ. ઓકે, નોર્મલી પ્લિયોટ્રોપિઝમ કોની અંદર જોવા મળે છે? ઓકે, તો એનું ઉદાહરણ તમારે યાદ રાખવાનું, સ્ટાર્ચ નિર્માણ થાય છે વટાણાના બીજમાં અને બીજનો આકાર આ બંને એક જ જનીનના ઇફેક્ટ દ્વારા થતા હોય, બરાબર. બીજના આકાર ઉપર સ્ટાર્ચ કેટલો બન્યો હશે એ તમને ખ્યાલ આવે કે ભાઈ બીજ એકદમ ગોળ છે તો સ્ટાર્ચ વધારે બન્યું છે, બીજ ખડબચડો છે સ્ટાર્ચ નિર્માણ ઓછું. ઓકે, તો જનીન એક જ ઇફેક્ટ વધારે દર્શાવે. બીજું એક ઉદાહરણ જોઈ લઈએ. ઓકે, બીજું કે પુષ્પનો રંગ અને બીજનો રંગ
પુષ્પનો રંગ અને બીજનો રંગ, આ બધું વટાણાની અંદર. કોની અંદર? વટાણામાં પુષ્પનો રંગ અને બીજનો રંગને ઇફેક્ટ હોય. પુષ્પનો રંગ કેવો છે એના આધારે બીજનો રંગ પણ નક્કી થઈ જતો હોય છે. તો એક જ જનીન એક કરતાં વધારે લક્ષણો ના જવાબદાર હોય તો એને શું કહેવાય? પ્લિયોટ્રોપિઝમ. ને હવે આપણે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ એક્ઝામ્પલ અહીંયા જોવાનું છે પ્લિયોટ્રોપિઝમનું, એ છે ફિનાઇલ કિટોનુરિયા. શું જોવાનું છે? ફિનાઇલ કિટોનુરિયા. ઓકે, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ એક્ઝામ્પલ છે, એકદમ ઇઝી પણ છે. ઓકે, ઓકે, ફિનાઇલ કિટોનુરિયા. ચાલો હવે આ કેવી છે? જન્મજાત ચયાપચય ખામી છે. ઓકે, પ્રચ્છન્ન જનીનોના કારણે થતી હોય. હવે જે ચયાપચય ખામી હોય એ હંમેશા ઉત્સેચકના કારણે થતી હોય. કોના કારણે થતી હોય? ઓકે, હવે આપણા શરીરની અંદર ઘણી બધી ચયાપચય પ્રક્રિયાઓ ચાલતી હોય. ધારો કે આ કોઈ એક ચક્ર છે, બરાબર, ચયાપચય પથ છે. ઓકે, ધારો કે આ બીજું કોઈ એક ચયાપચય પથ છે. ઓકે, ઘણીવાર કેવું થતું હોય કે આની જે પ્રોડક્ટ હોય એની જે પેદાશ છે એ આ ચક્રની અંદર કામ આવતી હોય, આની પેદાશ છે એના દ્વારા આ ચક્ર ચાલતું હોય. ઇન્ટરકનેક્ટેડ છે. કેવું છે? ઇન્ટરકનેક્ટેડ. તો એવા ચયાપચય પથ જે એકબીજા સાથે ઇન્ટરકનેક્ટેડ છે અને એકની અંદર પ્રોબ્લેમ થાય, આની અંદર ગમે તે કારણોસર કંઈ પ્રોબ્લેમ આવે તો આની અંદર પણ પ્રોબ્લેમ આવી જશે, આ વરી બીજા સાથે કનેક્ટેડ હશે તો એમાં પ્રોબ્લેમ આવી જશે. તો જ્યારે આ ઇન્ટરકનેક્ટેડ, બરાબર છે, મેટાબોલિક પાથવે હોય ત્યારે આ પ્રકારનો પ્રોબ્લેમ થવાની શક્યતાઓ ફિનાઇલ કિટોનુરિયામાં પણ આવું જ થાય. ઓકે, હવે ધારો કે કોઈ એક નોર્મલ વ્યક્તિ છે, એની અંદર કેવું હોય? તો નોર્મલ વ્યક્તિ છે એની અંદર જે ફિનાઇલ એલેનિન નામનો જે એમિનો એસિડ છે એનું ટાયરોસિનમાં રૂપાંતરણ થતું હોય. કોનું રૂપાંતરણ થતું? ટાયરોસિન નામના એમિનો એસિડમાં રૂપાંતરણ થતું. એના માટે જે જવાબદાર ઉત્સેચક છે, બરાબર, એનું નામ છે ફિનાઇલ એલેનિન હાઇડ્રોક્સિલેસ. એના માટે જવાબદાર ઉત્સેચક કોણ છે? ફિનાઇલ એલેનિન હાઇડ્રોક્સિલેસ. ઓકે, હવે ટાયરોસિન, હવે તમને કદાચ એ ખ્યાલ હોવો જોઈએ ફિનાઇલ એલેનિન એ આવશ્યક એમિનો એસિડ છે, ટાયરોસિન એ અનાવશ્યક એમિનો એસિડ. આને આપણે ખોરાક દ્વારા લેવો પડે, આર્યો ના લો તો પણ ચાલે, કારણ કે આર્યો આની અંદરથી બને છે. ઓકે, હવે ટાયરોસિનનું તમે ઇમ્પોર્ટન્સ સમજો કે જે આ ટાયરોસિન છે એ કેટલું બધું મહત્ત્વનું છે. ટાયરોસિનના કારણે મેલેનિન બને. શું બને? મેલેનિન. ઓકે, ચલો, પછી ટાયરોસિનના કારણે T3 અને T4 ઉત્સેચકો બને. આ અંતઃસ્રાવ. હવે કોઈ કહેશે આ અંતઃસ્રાવો ક્યાંથી સ્રાવ થાય? T3 અને T4. તમે તમારો જવાબ કોમેન્ટ બોક્સની અંદર જણાવો. T3 અને T4 જે છે થાઇરોઇડ અંતઃસ્રાવો છે. કેવા છે? એના માટે ટાયરોસિન જરૂરી છે, એના વગર બનતો નથી. ઓકે, એના સિવાય કેટકોલેમાઇન્સ એટલે એપિનેફ્રિન ને નોર એપિનેફ્રિન, જેને આપણે એડ્રીનલિન ને નોર એડ્રીનલિન, એ અંતઃસ્રાવ બનવા માટે પણ કોણ જરૂરી છે? ટાયરોસિન. ઓકે, અને એના સિવાય જે ન્યુરો ટ્રાન્સમીટર છે ડોપામાઇન, ચેતાપેશક દ્રવ્ય છે ડોપામાઇન, એના ફોર્મેશન માટે પણ
શું જરૂરી છે? ટાયરોસિન. ઓકે, ખ્યાલ આવે છે? ચાલો હવે દેખો, આની અંદર પ્રોબ્લેમ થઈ ગયો. આ રહ્યું, આ બનતું નથી, આના જનીનો મ્યુટેટ થઈ ગયા, બરાબર છે? આ રહ્યું, આ બનવાનું બંધ થઈ ગયું. આ બનવાનું બંધ થઈ ગયું તો ફિનાઇલ એલેનિન એ ટાયરોસિનમાં રૂપાંતરણ થવાનું બંધ થઈ ગયું. ટાયરોસિન બનવાનું બંધ થઈ ગયું તો મેલેનિન બનવાનું બંધ થઈ ગયું. અને જો મેલેનિન બનવાનું બંધ થઈ જાય તો શું પ્રોબ્લેમ થાય? અવર્ણતા થાય. સ્કિન પિગમેન્ટમાં તમને ખ્યાલ છે ને, વ્હાઇટ વ્હાઇટ કલરના સ્પોટ પડી જાય, તમે જોયા હશે એવા વ્યક્તિઓને અવર્ણતા કહેવાય. શું કહેવાય? આલ્બિનિઝમ કહેવાય. શું કહેવાય? આલ્બિનિઝમ. ઓકે, T3 અને T4 અંતઃસ્રાવ ના બને, તમને ખ્યાલ છે શું પ્રોબ્લેમ થાય? તમારો બેઝલ મેટાબોલિક રેટ છે, સામાન્ય ચયાપચયક દર પ્રોબ્લેમ થઈ જાય. કેટકોલેમાઇન્સ, એપિનેફ્રિન ને નોરેફ્રિન ના બને તો શું? તમારે જે નોર્મલ જે ફાસ્ટ રિએક્શનની બધી પ્રોસેસ થતી હોય એ બધું ના થાય. ડોપામાઇન ના બને, તમને ખ્યાલ છે કયો રોગ થાય છે? ડોપામાઇન, પાર્કિન્સન ડિઝીઝ થાય છે. કયો થાય છે? પાર્કિન્સન્સ ડિઝીઝ. તો પ્રોબ્લમ એ પ્રોબ્લમ છે ભાઈ, આર યુ આર ટાયરોસિન ના બને તો. ઓકે, તો આ બધા પ્રોબ્લેમ થવાની શક્યતાઓ છે. તો દેખો, ખાલી એક જ જગ્યાએ મ્યુટેશન થયું ને તકલીફો ઘણી બધી થઈ, બરાબર? એક જ જનીન ઘણા બધા લક્ષણો માટે જવાબદાર હોય તો એને પ્લિયોટ્રોપિક જનીન કહેવાય. શું કહેવાય? પ્લિયોટ્રોપિક. અને આવી ઘટનાને પ્લિયોટ્રોપિઝમ કહેવાય. શું કહેવામાં આવશે? પ્લિયોટ્રોપિઝમ. ઓકે, હવે નોર્મલી આવું થાય ત્યારે શું થાય? તો આપણા શરીરમાં ફિનાઇલ એલેનિનનો ભરાવો થાય. શરીરમાં એનો શું થાય? એનો ભરાવો થાય. ઓકે, તો બોડી શું કરે? એને યુરિન દ્વારા બહાર નીકાળવાનો ટ્રાય કરે. ઓકે, તો બોડીની અંદર એનું ઓક્સિડેશન થાય. એનું શું થાય? એ ઓક્સિડાઇઝ થાય. શું થાય? ઓક્સિડાઇઝ થાય. ઓકે, એ ફિનાઇલ પાયરુવેટ અને ફિનાઇલ એસિટાઇડ દ્વારા એની અંદર રૂપાંતરિત થાય. ફિનાઇલ એસિટેટ અને ફિનાઇલ પાયરુવેટમાં શું થાય? રૂપાંતરણ થઈ જાય, એનું ઓક્સિડેશન થઈ. અને આર્યુઆ શું છે? આ કીટોન બોડીઝ છે. આર્યુઆ શું છે? કીટોન બોડીઝ. ઓકે, અને જે પછી મૂત્રમો નિકાલ થાય. તો જેને આ પ્રકારનો પ્રોબ્લેમ હોય તેના યુરિનની અંદર કીટોન બોડીઝ જોવા મળે. શું જોવા મળે? કીટોન બોડીઝ. ઓકે, તો આ પ્રકારના પ્રોબ્લેમ થશે. ચાલો, હવે જ્યારે બોડીની અંદર કીટોન બોડીનું પ્રમાણ વધે એટલે ખાસ કરીને શું પ્રોબ્લેમ થાય? બરાબર છે? ઓકે, એવું નહીં કે ભાઈ યુરિન દ્વારા નીકળી જાય તો કંઈ પ્રોબ્લેમ જ નહીં. ચેતાતંત્રને અસર કરે. કોને અસર કરે? ચેતાતંત્રને. ઓકે, બીજું મગજને અસર કરે. અને બીજું એના કારણે બહેરાપણું સાંભળવામાં તકલીફ થઈ જશે. ઓકે, તો હવે આનું સોલ્યુશન શું? આનું સોલ્યુશન પણ છે. ચાલો, સારવાર કઈ રીતના કરશું? બરાબર, પ્રેક્ટિકલી થોડું વિચારીએ. દેખો, આર્યુઆ કેવો એમિનો એસિડ છે? આવશ્યક એમિનો એસિડ. કેવો છે? આવશ્યક એમિનો એસિડ. હવે આ આપણા શરીરમાં તો બનવાનો જ નથી, એને આપણે બહારથી ખોરાક દ્વારા લઈ રહ્યા છીએ. આપણે શું કરવું પડે? આપણા ડાયટની અંદર ફિનાઇલ એલેનિન ધરાવતા એમિનો એસિડ કોઈ હોય તો એને લેવાનું બંધ કરી દેવું પડે, અથવા ફિનાઇલ એલેનિન આપણે બહારથી લેવું નહીં. ઓકે, તો ઓકે, બધું પ્રોબ્લેમ સોલ્વ? ના, પ્રોબ્લેમ સોલ્વ નથી. તો પછી ટાયરોસિન ક્યાંથી લાવવાનું?
કારણ કે ભલે આ અનાવશ્યક છે પણ આ તો આમાંથી જ બને છે ને, એ તો આપણે લેવાનું બંધ કરી દીધું. તો આપણે હવે એવો ખોરાક લેવો પડે જેમાં ટાયરોસિન હોય. શું હોય? ડાયરેક્ટ ટાયરોસિન હોય. ખ્યાલ આવે છે? તો આપણે એવો ડાયટ લેવાનો જેમાં ટાયરોસિન હાજર હોય, ફિનાઇલેલેનિન ગેરહાજર. ઉલટું કરવું પડે ભાઈ. ઓકે, પ્રોબ્લેમ થાય ટ્રીટમેન્ટ માટે બધું કરવું પડે. ઓકે, તો આ બધું છે પ્લિયોટ્રોપિક જનીનો. ઓકે, પ્લિયોટ્રોપિઝમ કહેવાય આને. શું કહેવાય? પ્લિયોટ્રોપિઝમ. એક્ઝામ ઓરિએન્ટેડ આ વસ્તુ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. ઓકે, તો તમને આ ટોપિકની અંદર ખ્યાલ આવી ગયો હશે, બરાબર છે? ઓકે, તો આજે આપણે અહીંયા સુધી રાખીએ છીએ. બાકીનું જે છે આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર જોઈશું. આઈ હોપ તમને આની અંદર એકદમ વ્યવસ્થિત ખ્યાલ આવી ગયો હશે. ઓકે, થેન્ક યુ.